નમસ્કાર મિત્રો, મની તાની વાનગીમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે એક સિમ્પલ અને સરળ રેસીપી લઈને આવી છું, જેનું નામ છે બ્રેડ બેસન ટોસ્ટ, જેને તમે નાસ્તામાં બનાવી શકો છો અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં 1 કપ ચણાનો લોટ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર. લાલ મરચ પાવડર તમે તમારી પસંદ મુજબ ઓછી વધુ નાખી શકો છો. નાસ્તાને ખાટું મીઠું સ્વાદ લેવા માટે 1/2 ચમચી આમચૂર પાવડર. હવે થોડું થોડું પાણી નાખી તેને મિક્સ કરી લેશું. ત્યારબાદ પાતળું ગોલ બનાવી લેશું. અને હા, બેટરને ઘણું પાતળું નથી કરવાનું, મીડિયમ જ રાખવાનું છે. તો બેટર આપણું તૈયાર છે. હવે તેમાં શાકભાજી ઉમેરીશું. તો 2 નંગ જીરા સમારેલા લીલા મરચાં. જો તમે બાળકો માટે બનાવી રહ્યા છો તો લીલા મરચાં સ્કીપ કરી શકો છો. ઝીણી સમારેલી ડુંગળી, શિમલા મિર્ચ, ટામેટાં, તેના સિવાય તમે તમારી પસંદના શાકભાજી નાખી શકો છો. લાસ્ટમાં લીલા ધાણા નાખી એકદમ સારી રીતે મિક્સ કરી લેશો. તો તમે જોઈ શકો છો બેટર બનીને રેડી થઈ ગયું છે. હવે તવાને ગરમ કરી 1 ચમચી ઘી નાખી સારી રીતે ફેલાવી દેશું. તમે તેલ, બટર, ઘી જે લગાવવો હોય તે લગાવી શકો છો. હવે જે બેટર બનાવી રાખ્યું હતું તેમાં બ્રેડને આવી રીતના ડીપ કરીશું, જેથી ચણાનો લોટ, શાકભાજી, બ્રેડ સારી રીતે કોટ થઈ જાય. તેને મીડિયમ ફ્લેમ પર 2-3 મિનિટ સુધી શેકી લેશો. બે મિનિટ પછી તેને પલટાવી બીજી સાઈડ શેકી લેશો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો તેનું કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને તે કેટલા ક્રિસ્પી લાગે છે. હવે સાઈડમાં થોડું ઘી લગાવી સારી રીતે શેકી લેશું. તો બંને સાઈડ શેકાઈ ગઈ છે. યાની કે બ્રેડ બેસન ટોસ્ટ રેડી છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.